આ ન્યૂઝના પ્રાયોજક છે એમએસ બોબાલ. આ ન્યૂઝના પ્રાયોજક છે ફલા ફાર્મસી. જેનેરિક દવાઓ પર મેળવો 90%થી વધુ બચત. વલસાડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે વલસાડ ખાતે ભાજપ પક્ષ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ ભંડારી, શાસક પક્ષ સોનલબેન સોલંકી, કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ પટેલ, નગરપાલિકા સભ્ય નીતેશ વશી, પાલિકા સભ્ય ઝાકીર પઠાણ, પાલિકા સભ્ય રમેશ ડેની, પાલિકા સભ્ય ઉજેશ પટેલ, પાલિકા સભ્ય ઉર્મીબેન દેસાઈ, પાલિકા સભ્ય જેસિકાબેન પટેલ, પાલિકા સભ્ય યશેશ માલી, પાલિકા સભ્ય અમૃતભાઈ પટેલ, પાલિકા સભ્ય મહાકાલ સહિત નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની જીવનશૈલીને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મિત્રો નમસ્કાર. આજે આપણા દેશના પ્રથમ સ્વર્ગસ્થ નાયબ વડાપ્રધાન અને દેશના ભારત રત્ન લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈની 145મી જન્મજયંતિ નિમિત્તે અહીં નગરપાલિકાના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, બધા દરેક કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, ઉપપ્રમુખશ્રી કિરણભાઈ, પત્રકાર મિત્રો, મિત્રો આજે સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ છે. આજે એટલે આજે એમણે જે આપેલા આદર્શ, એમણે આપેલા માર્ગ, એમણે આપેલો જે સંકલ્પ, આજે એના માર્ગે ચાલવાનો આજે સંકલ્પ લઈએ. અને આ સરદાર વલ્લભભાઈ એવું વ્યક્તિત્વ છે, સચ્ચાઈને માર્ગે અને સત્યને માર્ગે ચાલનારા આ લોહ પુરુષ વ્યક્તિ છે. એણે ભારત દેશને ખંડિત હતો એને એક કરવાનું કામ આ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. આવા લોહ પુરુષ એ આપણા દેશનું, આપણા ગુજરાતનું ગૌરવ છે. અને આજે 145મી જન્મજયંતિ નિમિત્તે આપણા દેશના વડાપ્રધાન જે સ્ટેચ્યુએ સરદાર વલ્લભભાઈનું વિશાળ બનાવ્યું છે, ત્યાં પણ આપણે એની શ્રદ્ધાંજલિ આપવા માટે અને અન્ય કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છે. તો દેશને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે એ સરદાર વલ્લભભાઈની યાદગીરીમાં, અને સમગ્ર વિશ્વમાં આ સ્ટેચ્યુને લોકો જોવા આવે છે. મિત્રો આ એવું વિરલ વ્યક્તિત્વ છે, એમના લીધે આજે આપણે આઝાદીમાં જીવી રહ્યા છે. આવા સરદાર વલ્લભભાઈને કદાપી ભૂલી શકાય નહીં. એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને આપણને પ્રભુ શક્તિ આપે કે એમણે ચાલેલા માર્ગે ચાલવાની આપણને શક્તિ આપે. અને દરેક કોર્પોરેટર હોય કે ના કોઈ પણ નાગરિક હોય કે પત્રકાર મિત્રો હોય, આજે એટલું જ કહીશ કે સરદાર વલ્લભભાઈ જે આપણને આદર્શ અને માર્ગ આપ્યા છે એ માર્ગ ચાલવાનો આપણે સંકલ્પ કરીએ. ફરીથી સરદાર વલ્લભભાઈના ચરણમાં વંદન કરીને ભારત માતા કી જય. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત અહીં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ, સંગઠનના મહામંત્રી ધર્મીનભાઈ, અમૃતભાઈ, મારા કાઉન્સિલર ભાઈઓ તથા બહેનો અને સંગઠનના ભાઈઓ, સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને લોખંડી પુરુષ તરીકે ગણવામાં આવે છે, એમણે ભારતીય સંઘર્ષ અને એકતાનું જે કામ કર્યું છે તેમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું છે. સરદાર પટેલ હંમેશા ખેડૂતો માટે ચિંતિત થતા હતા. એમણે બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજો સામે સફળતા મેળવી છે. સરદાર પટેલની નરેન્દ્રભાઈ મોદીએ આગેવાની હેઠળ એમના નામનું પ્રતિમાનું આરોપણ કરવામાં આવ્યું છે અને એને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે. સરદાર પટેલ હંમેશા અમર રહો. આજરોજ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ ધારાસભ્ય શ્રી ભરતભાઈ, પ્રમુખ શ્રી કિન્નરીબેન, સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ જે પુષ્પાંજલિ કરવા આજે આવ્યા છે, પરંતુ આજે અમારા સૌ માટે ઇતિહાસ તો છે જ, એમને એકતા માટે ઓળખાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જ્યારે દેશ આઝાદ થયો અને 565 રજવાડાને એક કરીને
आज अलग अलग धर्म और प्रांत में वेचायेला आ भारत ने विश्व फलक पर तमे जोई सको छो एनी संस्कृति और संस्कार आज अलग तरी आवे छे एवा सरदार वल्लभ भाई पटेले बधाने एक करवानुं काम कर्युं अने आज आपणा सौना लोक लाड़ीला वडाप्रधान नरेन्द्र भाई मोदी एमणे युनिटी नाम आपीने आखा विश्वने जोवा मजबूर करी दीधुं अने आज नर्मदा पर जे केवड़िया खाते जे स्टेच्यू ऑफ युनिटी साथे जे अलग अलग गई काले प्रकल्पोनुं जे उद्घाटन थयुं एमां आखा विश्वए भारतनी जे शक्ति छे એ આજે ઓળખી છે એવા આદરણીય વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન અને આજે આ અમે સૌ બધા નતમસ્તકે સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ. મોબાઈલની દુનિયામાં વિશ્વાસપાત્ર નામ એટલે એમએસ મોબાઈલ. આ ન્યૂઝના પ્રાયોજક છે ફલા ફાર્મસી. જેનેરિક દવાઓ પર મેળવો 90%થી વધુ બચત. વલસાડની સ્વાદ પ્રિય જનતા માટે અવનવી વાનગીઓનો ખજાનો. હોટેલ કિંગ ઓફ કબાબ. એકવાર અવશ્ય મુલાકાત લો.